મારો બાપલ્યો, 2200 કલાકની વોટ યાત્રા આવી ગઈ છે પાટણ લોકસભા બેઠકમાં, અને પાટણ લોકસભા બેઠકમાં 14 લાખથી પણ વધારે મતદારો જે છે એ મતદાન કરવાના છે. ત્યારે આ પાટણ બેઠકનું ગામ જે છે હંસાપુરમાં આ વોટ યાત્રા આવી ગઈ છે. તો હાલો આપણે જાણીએ ગામમાં ચૂંટણીનું વાતાવરણ કેવું છે આ વોટ યાત્રામાં. હાલો હંસાપુર. હંસાપુર ગામ છે, હંસાપુર ગામ ની અંદર આ વોટ યાત્રા આવતાની હારે તે આ ગામ નું પાદર જે છે આપ જોઈ શકો છો કે આ ગામ હંસાપુર ગામ નું પાદર, ને પાદર ની અંદર લોકો જે છે જાગૃત એટલે ભેગા થઈ ગયા છે. અને 2019 ની લઈને ચૂંટણીની જે આવે છે ચૂંટણીની સરસાવું કરશું આપણે આ બધા ગામના લોકો હારે. તો સૌથી પહેલા જાય યુવાન ઉભા છે, યુવાનને પૂછી આ 2019 ચૂંટણી જે આવી ગઈ એ ચૂંટણીનું વાતાવરણ તમારા હંસાપુર ગામમાં કેવું છે? શું કોઈ પ્રચાર પ્રસાર કઈ ચાલુ થયો કે નહીં કોઈનો? હજુ સુધી પ્રચાર પ્રસાર ચાલુ નહીં થયેલો, પણ વાતાવરણ જોમાં એવું લાગે છે બરાબર કે ભાઈ આ વખતેની ચૂંટણી કંઈક નિર્ણાયક હશે એવું. અને આમ રસ થોડો વધારે લાગે છે લોકોને, અને વિકાસ ઉપર કે જે સરકાર ચાલુ છે અને જે જૂની સરકાર હતી એમાંથી કઈ સરકારને લાવવા જેવી છે અને કઈને બદલવા જેવું છે એ હવે એના વિકાસ ઉપર ધ્યાન રાખશે. ચાલુ સરકારે જે કામ કર્યા હશે એ પ્રમાણે એનું વોટિંગ થશે બરાબર એવું લાગી રહ્યું છે. એ આ ચૂંટણી જો અહીંયા સામે એમ છો પાટણની અંદર પાટણ બેઠકનું હંસાપુર ગામ અને ગામના મતદારો જે કહી રહ્યા છે કે આ ચૂંટણીમાં સામે એમ છે. બીજા એક ભાઈ આપણે ઊભા છે, કાકા શું છે ગામનું વાતાવરણ આ વખતે ચૂંટણી મતભેદ દેવા જવાના કે ન જવાના? જવાના જવાના જવાના. બધાને લઈને જાઓ કે એકલા જ જવાના? હા બધાને લઈને જઈશું. એમ કઈ રીતે લઈ જાઓ બધાને? પછી આ વખતે ચૂંટણીનો પ્રચાર એવી રીતે ચાલી રહ્યો કે પરિવર્તન લાવીએ, એકની એક સરકાર જે 25 વર્ષથી ચાલી રહી એના પરિવર્તનમાં લાવવાની કોશિશ ચાલી રહી, એટલે પરિવર્તનની આ વખત જરૂરિયાત છે. લોકોના મગજમાં પરિવર્તનનું જ ચાલી રહ્યું. એટલે કાં પરિવર્તન શું થયું એવું? એટલે આમાં વસ્તુ એવી છે કે જે ગ્રાન્ટો ફળવાય એમાં પૂરી ઠેકણા બંધ પહોંચતી નહીં, વચ્ચે વચ્ચે ચાવ થઈ જાય, એના માટેથી પરિવર્તનનું જરૂરી છે. આ સાંસદની ગ્રાન્ટો અહીં ગામમાં કેટલી આવી કેટલી નથી આવી કઈ ખબર ખરું હજી કે હજી આવી જ નથી શું છે? એવું તો હજુ જોવા મળ્યું ને કે આવી જ છે. ગ્રાન્ટ કયો આવીને કયો વપરાય એ જ ખબર નહીં હાલ. એટલે આમ જો આ ગ્રાન્ટ ક્યાં આવી અને ક્યાં વપરાઈ ગઈ એ જ ખબર નથી પડી. તો આ જે હંસાપુર ગામનો જે માણસ છે એવું કહે છે કે ગ્રાન્ટ ક્યાં આવી છે કે નથી એવી ખબર જ નથી. બીજા કાકા ઉભા કાકા હું અહીંયા ખેતીને લગતું પાણી બાણી કે દૂધ અહીંયા મંડળીઓ ઉમેશ હોય 2-3 છે, શેનું અહીંયા ખેતી છે કે દૂધનું ઉત્પાદન કરો શું કરો? દૂધ છે, દૂધ છે, ખેતી છે, દરેક બાબતમાં થાય છે. દૂધના ભાવ પોષણ છે, ભાવ હાલ મળતા નથી. વારંવાર રજૂ કરવા છીએ પણ હાલ આર્થિક મંદી હોવાથી માલનો ભર્યા ભાવ સ્ટોક હોવાથી રજૂઆત કરી છે, પણ હવે માર્ચ મહિના પછી થોડું ઘણું ભાવ વધશે એવું છે. તો આ ચૂંટણીનું વાતાવરણ શું કહે છે ગામમાં? પછી શું કરવાના છે? બધા મતભેદ દેવા બધાને લઈ જવાના કે નહીં? મતદાન તો આવશે, બધા મતદાન તો ઉત્સાહભેર મતદાન કરશે. મતદાનનો અધિકાર છે તો ઉપયોગ કરવાના જ, જે જેની મરજી પણ કરશે. કોઈ એવું કે ભાજપ આલે કોંગ્રેસ આલે એ પોતાના નિર્ણાયક વિચારસરણી પર કરશે. એ મતદાતા છે એનો નિર્ણય પોતાનો છે અને બધા ઉત્સાહપૂર્વક મત આપવા જાહેર. એક બધા બાપા ઊભા છે એને પૂછે આપણે કે પહેલાની ચૂંટણીઓ કેવી થતી, હવે ચૂંટણી કેવી થાય છે, હું વાતાવરણમાં ફેરફાર. બાપા કેમ છો? રામ રામ. રામ રામ. રામ રામ. મજામાં? શું છે બપોરા કર્યા કે નહીં? કર્યા ને, કરી લીધા. એટલા વહેલા? વહેલા. તો આ પહેલાની ચૂંટણીઓ કેવી થતી ને હવે ચૂંટણીઓમાં શું ફેરફાર છે? હારે કોમ્પ્યુટર ઉપર થઈ ગયું પેલા શું કહેવાય ને, પેલા સિક્કા મારતા હતા અત્યારે આ મશીન આવી ગયા. મશીન આવી ગયા? મશીન હારા કે સિક્કા હારા? મશીન હારા. મશીન કા? મશીન હું કામ? હું કામ હારા? પેલા અંગૂઠા જોઈ બીજા ના મરી જાય ને. માણા બોલે છે કે મશીનમાં કઈ ગડબડ હોય નહીં, તો આ વખતે મશીનમાં મત દેવા જવાના બધા એમ ને? મત દેવાના. ખેતી કરો શું કરો તમે? કેટલી જમીન કેટલી છે? 7-8 વીઘા. એટલે કાં એટલી એટલી જ ઓછી કેમ? રાયડું, એરંડા, એવું. અને ઉણુકવા વરહ કેવું છે?
વરસાદ તો સારું છે, વરસાદ બસ થયો કે નહીં? ના થયો, ખરા થયો પાણી મળી રહે ખેતર માં? નથી મળતા, મળી રહે. બોરા નું પાણી હોય, બોરા નું પાણી. પેલું એ વરસાદ તો નહીં પહોંચ્યો, ઓછો વરસાદ થયો. તો સિંચાઈ ની યોજના કેવી હોવી જોઈએ શું લાગે તમને, છે કે નથી? અહીંયા એટલા વર્ષથી નથી કોઈ કીધું, કોઈ નથી કીધું. કીધું ઘણું કીધેલું છે ને. કોને કીધું? જો કેવાનું છે, કઈ દીધું છે, પણ એ બોલો કોઈ આવે અમારે સિંચાઈ થી ભરે, તાણી તળાવે તૈયાર છે, લઈને તૈયાર છે, પણ પાણી તો કોઈ ભરવા વાળો નથી, પછી શું કરવાના? પાણી ભરવા વાળા બધા આવે છે ક્યાં ગયા? બધા મત માં હોય ગયા હોય ને? ક્યાં હોય ગયા? ઘેર જઈને. ક્યાં? ઘેર જઈને હોય જાય. ચૂંટણી આવે, શું કયો? ચૂંટણી આવશે, પાણી પાણી નું શું કયો તમે? કદાચ ચૂંટણી આવે, પાણી આવે એ પેલા વળી એવું બને કદાચ. જેમ કે યોજનાઓ આ રીતે હોય કે ચૂંટણી આવા થાય એટલે થોડા જાગે રહે, બાકી બધા એ ઊંઘતા હોય ને આપણે જાગતા હોઈએ 12-5 વર્ષ એવું છે. ચૂંટણી આવે ને ત્યારે બધા જાગે અને ત્યારે બધી યોજનાઓ ચાલુ થતી હોય એવું હંસાપુર ગામના લોકો કહી રહ્યા છે અને બધા કહેવા આવશે. બીજા એક કાકા અહીં ઉભા છે એને પૂછે, ક્યારે હામુ જોવે છે અને કઈક બોલું બોલું થાય છે એને પૂછે, કાકા હું કહો છો ચૂંટણી બાબતે? બોલો. હા બોલો. હા કાકા, હા બોલો. ચૂંટણી તો દર વર્ષે 5 વર્ષે આવે છે, એ પ્રમાણે આ જ જવાની છે, પણ આ વખતની ચૂંટણી કઈક જુદા જ રંગમાં છે. એટલે આમ જો આ રંગ જુદા હોય એવું કહે છે, કેવા રંગ કાકા? એટલે રંગ એટલે આ વખતની ચૂંટણીમાં લગભગ વિકાસનો મોટો ભાર આપવામાં આવશે. એમ એ તો હું કેવા કેવા મુદ્દાઓને ધ્યાને રાખશો તમે? હું મતદાન કરતા પહેલા હું જોવાના છો આ વખતે હંસાપુરમાં ગામમાંથી બધા શું જોવે? જોવામાં તો અમારા ગામનો તો વિકાસ જોવા જઈએ તો આમ તો બિલકુલ થયો નહીં, પણ આમ પાટણ તાલુકા લેવલે જોવા જઈએ તો વિકાસ દેખાય છે આપણે. એ પ્રમાણે ચૂંટણી વોટ આપશે પબ્લિક. અને આ સાંસદના જે ઓલા પૈસા આવે ગામ હાટુથી, એ પૈસા ક્યાં ક્યાં વપરાણા, શું શું વપરાણા, ગામની અંદર વપરાણા થાય નથી વપરાણા, કંઈ ખબર? વાયદાઓ જે અગાઉ થયા હોય ઓલી ચૂંટણી પહેલાંના, તો એ પૂરા થયા નથી થયા? અમારા ગામમાં એવી રીતનું તો કોઈ આવતા જ નહીં. 4 દિવસ અગાઉ આવે છે ને પછી કોઈ તાકવા આવતું નહીં. પાટણ બેઠક લોકસભાની અને એનું હંસાપુર ગામ, અને હંસાપુર ગામ ની અંદર ચૂંટણી નું વાતાવરણ શું હતું એ આપણે જાણ્યું. તો પાટણ ના આપણે હવે બીજા ગામે જઈ આ વોટ યાત્રા લઈને ચાલો.
રાજધાની એટલે પાટણ, અને પાટણ જે છે એ ઇતિહાસના પન્ને હોતન છે, અને એ ઇતિહાસની વાત તો આપણે અત્યારે નથી કરવી, પણ આ પાટણ લોકસભાનું બેઠકનું જે ગામ છે એ કમલીવાળા, અને કમલીવાળા ગામની અંદર આ વોટયાત્રા આવી ગઈ છે. વોટયાત્રા પાદરમાં ઊભી રાખતાની આ રીતે ગામના લોકો, યુવાનો જે છે, જાગૃત લોકો જે છે, આગેવાનો અહીં ભેગા થઈ ગયા છે. તો આપણે આ લોકો અરે વાત કરવાની છે લોકસભાની ચૂંટણીને લઈને, વાતાવરણ કેવું છે આ વખતે, હું વિચાર છે આ ખેડૂત હું વિચારી રહ્યા છે, આ બધા મુદ્દા ઉપર આપણે આ લોકોને ચર્ચા કરવાની છે. કમલીવાળા ના લોકો અરે આ વોટ યાત્રામાં સૌથી પહેલા આપણા જુવાન જે ઉભા છે ને પૂછી, હું ભાઈ નામ તમારું? રામ રામ. મારું નામ અલ્કેશભાઈ દેસાઈ. અલ્કેશભાઈ, શું કહે છે વાતાવરણ કમલીવાળામાં? કમલીવાળું ગણો કે પાટણ તાલુકો ગણો કે પાટણ જિલ્લો ગણો કે સમગ્ર ગુજરાત ગણો કે ભારત દેશની જનતા ગણો, આ વર્ષે પરિવર્તન ઈચ્છે છે. આવનારા સમયની અંદર રાહુલજી દેશના વડાપ્રધાન બને એ સમગ્ર ભારત દેશની જનતા ઈચ્છે છે. અમારા ગામની જનતા વિશે અમે જાણવા જઈએ તો અમારા ગામની અંદર હાલ તમે જુઓ તો રોડ રસ્તા પણ નથી. અમારું અમારું ગામ છેલ્લા લગભગ 25-30-35 વર્ષથી સમૃદ્ધ છે. અમારા ગામનો ઇતિહાસ હું તમને કહ્યું, ભોળાનાથના જ્યાં ચોગન ખવરાય, અને આ દળોથી 25-30-35 વર્ષથી અમારા ગામની અંદર હજુ ઇલેક્શન થયું નથી સરપંચનું, બરાબર. અમારું ગામ સંપીનું ગામ છે, પણ આ વર્ષે અમારું ગામ પણ એવું ઈચ્છે છે કે આ વર્ષે આપણે ગમે તે કરીને ભારતીય જનતા પાર્ટીને ઘર ભેગી કરીને કોંગ્રેસની સત્તા ઉપર બેસાડીએ. તમે જુઓ તો લગભગ છેલ્લું બજેટ હમણાં પાસીમને કર્યું, બજેટની અંદર પણ ખેડૂતોને અમને ફક્ત મજાક ઉડાડી છે. દિવસના 70 રૂપિયા ખેડૂતને આપ્યા છે. શું ખેડૂત 70 રૂપિયાનો ભૂખ્યો છે? ખેડૂત 70 રૂપિયા લેવા માગતો પણ નથી. ખેડૂતને ફક્ત એમના દેવા જે માથા ઉપર માથાના બાળ પણ નથી રહેતા, એવું માથા ઉપર દેવું છે એ ઉદ્યોગોના જે અદાણી અંબાણીના જો દેવા માફ કરી શકતા હોય તો આ ખેડૂત જે આપણો તાત કહેવાય, જગતનો તાત કહેવાય, એનું ખેડૂતનું દેવું માફ નથી કરતી આ સરકાર. માટે આ વર્ષે નક્કી કરેલું છે કે આ ભારતીય જનતા પાર્ટીને જાકારો આપીને કોંગ્રેસને તેઓ ગાદી ઉપર બેસાડવાની. એ દેવું માફ કરો, ખેડૂતનું દેવું માફ કરજો. આ જો ચૂંટણી આવી ગઈ છે, ચૂંટણી પહેલાં ખેડૂત જે વિચારી રહ્યો છે એ આપણને કીધું, ત્યારે આ ગામની અંદર ખેડૂત જે છે એ મતદાન કરતાં પહેલાં હું મુદ્દા ધ્યાનમાં રાખશે એ આપણે પૂછીએ. કાકા, ખેડૂત છો તમે? હા, ખેડૂત. એટલે કેટલીક જમીન કેટલીક છે? જમીન છે 10 વીઘા જેવી છે મારે. હું વાવેતર શું થાય આ બાજુ? આ બાજુ તો અમારે એળા ઘઉં બધું વાવેતર બધું થાય, પણ આ વખત પાણી નહીં મળ્યું અને વરસાદ ઓછો હતો એટલે ખેતીમાં બધું નિષ્ફળતા જ છે લોકોને, બરોબર. ખેડૂત હાલ બહુ પરેશાન છે, ખેડૂતને ઘણી તકલીફ છે. આ તકલીફ છે એ દૂર કરવા સારું થયા સરકારે કે તમે કોઈને કીધું કે નહીં? શું કરવું જોઈએ, શું હોવું જોઈએ? સાહેબ, ઘણી સરકાર ખેડૂતોને તો પાણી નહીં હોય નાખવાની ઘણી રજૂઆત કરી નહેરોની અંદર, લોકોને એળા બેળા બધો પાક બધો નિષ્ફળ ગયો ખેડૂતોનો. અને જો આ નહેર આવી જાય, નહેરમાં પાણી આવી જાય તો કેવો ફાયદો થાય અને શું ભાવ મળે છે કે નથી મળતા? તો ખેડૂતોને ઘણો ફાયદો થઈ જાય. જો નહેરમાં પાણી આવે ખેડૂતોને બહુ લાભ થઈ જાય, અને પાકમાં તો સમજ્યા કે જે ભાવ છે ને, ભાવ પોષણ મળતા નહીં, ભાવ ઓછા મળશે ખેડૂતોને, જેવા જોવે એવા નહીં મળતા, મોંઘવારી બહુ છે. કેવો કેવા ભાવ હોવા કેવા જોઈએ આમ? ભાવ એટલે ખેડૂતના હવે સમજો કે 1000 થી જે નેચું હોય ને, 1200 થી નેચું, એ ખેડૂતનું નુકસાન જ છે, કારણ કે બહુ ખર્ચ પડે છે ખેતી માટે. એ તો ખેડૂતના ભાવ નથી મળતા અને આ ભાવ હોવા જોઈએ. બીજા એક યુવાન જે છે એ હું વિચારી રહ્યો છે. હું દાંતકડે તમને પૂછી આ ચૂંટણી કેવું છે, વાતાવરણ કેવું છે અહીંયા? ચૂંટણીનું વાતાવરણ કેવું છે આમનું? ચૂંટણીનું વાતાવરણ સારું જ છે. હું લોકોને મતદાન કરવા લઈ જાઓ, બધાને કઈ રીતે લઈ જવાના? લોકો મતદાન કરે કે મતદાન કરવું એમનો અધિકાર છે. આ ખેડૂત તમારા ગામની અંદર કેવી તકલીફો કાંઈ છે કે નહીં? જોવાની માટે કે નોકરી કામ ધંધા મળી રહે છે કે નથી મળે? બહાર ગામ જવું પડે છે? નહીં, ગામ નાનું છે, અહીંથી 7-8 કિલોમીટરના અંતરની અંદર જ પાટણ સિટી છે, બરોબર. તો દરેકને ધંધા માટે તો પાટણ જ જવું પડે. ખેડૂતો સારું જ વિચાર છે ને, કારણ કે હમણાં સરકારે ઘણી સહાય કરી છે. આ જુવાન જે ઉભા છે ને પૂછી આ વખતે, આ મતદાન કરાવવા માટે લોકોને કઈ રીતે ભેગા કરશો, બધાને મતદાન કરવા લઈ જશો કે નહીં? 2019માં કઈ રીતનું આખું પ્લાનિંગ હોય છે ગામનું? મતદાન એ 18 વર્ષની ઉંમરે રાજી ગોધીલે અમને આપેલો એક અધિકાર છે અમારો, અને મતદાન કરવું એ અમારી ફરજ છે.
એટલે મતદાન તો અમે કરીશું જ, પણ આ વખતે સરકારને બતાવી દઈશું કે અમારું મતદાન અમે કેવું કરીએ છીએ અને સરકારને કઈ રીતે ઘર ભેગી કરીએ એ તરફનું અમારું મતદાન હશે. આરોગ્યને લગતો આ કાકાએ પ્રશ્ન કીધો, શું જરૂરિયાત છે આરોગ્યની? 5,555 ની વસ્તી હોય તો તમે પણ વિચારી શકો કે આરોગ્યની શું સુવિધા હોવી જોઈએ. અહીંયા ડૉક્ટર પણ નથી બરાબર, હમણાં એક હેલ્થ સેન્ટર અહીંયા શરૂ કરવામાં આવ્યું છે, હજુ સુધી ડૉક્ટર અહીંયા આવ્યો નથી. હું એમ છું છું કે અહીંયા પીએચસી સીએચસી પણ હોઈ શકે, સેન્ટરનું ગામ છે, આજુબાજુ 10-15 ગામડાનું એક મોટા મોટું ગામડું છે, પણ આ પણ સુવિધા અહીંયા અમારા સુધી નથી. એ આ બીજા અહીંયા શિક્ષણ છે, લોકો જે ભણવા જાય કઈ રીતે જાય છે, અપડાઉન કરે છે કે સ્કૂલ કોલેજમાં કઈ રીતનું નજીક હોય છે, દૂર હોય છે, શું હોય છે, સગવડ કેવી છે શિક્ષણની? સારા શિક્ષકો ના મળે એના કારણે ભણવા જઈશ. હું કયો કાકા, તમે શું કયો છો બોલો? આ છોકરા માટે શિક્ષણ માં કેમ કે સાહેબોમાં શિક્ષણ બરોબર નથી, એ જ પ્રાથમિક શાળા સારું છે, એ જ વધુ સારું શિક્ષણ મેળવવા હાટું ઠેઠ આગે જવું પડે છે. બીજા કાંઈ ગઢા બાપા ઊભા છે એને પૂછીએ આપણે, પહેલાંની ચૂંટણીમાં ફેર કેવો હતો, આ વખતની ચૂંટણી કેવી થાય છે અને આ વખતનું વાતાવરણ કેવું છે, પહેલાંના જમાનામાં વાતાવરણ કેવું? કાકા તમે ઘણી દિવાળીઓ કાઢી, ઘણી ચૂંટણીઓ કાઢી, કેવું વાતાવરણ પહેલાં હતું ને હવે કેવું વાતાવરણ હોય છે આ ચૂંટણીમાં? પેલા ચૂંટણી જે છે જબર થતી હતી, એવું જે કમલીવાડા ગામ જે છે કમલીવાડા ગામ ના લોકો નું કેવું છે? તો આ વોટ યાત્રા હતી પાટણ બેઠકમાં અને પાટણ બેઠકનું આ ગામ હતું કમલીવાડા, જ્યાં આપણે બધાને આ ચૂંટણીને લઈને વિચાર જાણ્યા. તો હાલો હવે આ વોટ યાત્રા લઈને જઈ બીજે ગામ. એર સ્ટ્રાઇક બાદ ગુજરાતના આંગણે પ્રધાનમંત્રી, જામનગર અમદાવાદમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ. 2 દિવસના ગુજરાત પ્રવાસે પ્રધાનમંત્રી, પ્રધાનમંત્રીના પ્રવાસનું મેરેથોન કવરેજ. ગુજરાતમાં પ્રધાનમંત્રી જુઓ સતત માત્ર Zee 24 કલાક પર. હજારો વર્ષો જૂની સભ્યતાના ધરબાયેલા રહસ્યો વર્ષો પહેલા પણ હતી સુવિકસિત જીવનશૈલી. વિકસિત સભ્યતાનું આખરે કેમ થયું પતન? જુઓ મોહેંજોદારો માયા ધ મિસ્ટ્રીમાં આજે રાત્રે 8:25 કલાકે. ગરવા ગિરનારના સાનિધ્યમાં ગુંજશે અલખ નિરંજન બમલહેરીની ગુંજ. મહાશિવરાત્રિનો પાવન અવસર, ભક્તિ ભજન અને ભોજનનો સંગમ. હર હર મહાદેવ જુઓ સતત માત્ર Zee 24 કલાક પર. કલાકની વર્ષ 2019 લોકસભાની ચૂંટણીની વોટ યાત્રા પાટણ બેઠક ઉપર ફરી રહી છે, ત્યારે પાટણ બેઠકના રૂની ગામે આ વોટ યાત્રા આવી ગઈ છે. તો આ રૂની ગામના લોકોનું આ ચૂંટણીને લઈને હું જણાવું છે એ જાણીએ આપણે. હાલો રૂની ગામમાં. Zee 24 કલાકની વોટ યાત્રા પાટણ લોકસભા બેઠકના રૂની ગામે આવી પહોંચી ગઈ છે. આ રૂની ગામનું પાદર છે, તમે જોઈ શકો આ પાદરની અંદર આ વોટ યાત્રા આવતાની આ રીતે ગામના લોકો જે છે
એકઠા થઈ ગયા છે અને ગામના લોકોને આપણે પૂછ્યું કે આ ચૂંટણીનું વાતાવરણ આ વખતે કેવું છે, શું વાતાવરણ બની રહ્યું છે. કાકા કેમ છો, મજામાં? મજામાં. આ વાતાવરણ ચૂંટણીનું કેવું છે અહીંયા 2019 લોકસભાનું? લોકસભા સારું સારું થાય, પરિવર્તનની જરૂર છે. હા, પરિવર્તનની જરૂર ખરી. પરિવર્તન શું કામ જરૂર છે? આવતા આવતા નથી ગ્રાન્ટો બાંટો. કેમ ગ્રાન્ટો થઈ ગઈ? કોઈ ગ્રાન્ટ સાહેબ આવી નહીં. અને શું શું જરૂર છે ગ્રાન્ટની? ગ્રાન્ટ સાહેબ રોડ રસ્તાની બધી જરૂર છે, ખેતીમાં વીમાની જરૂર છે. એક રોડ ગામમાં સાહેબ કર્યો નથી કોઈને, બરોબર. રસ્તાઓ બધા એમ જેમ હાલતમાં પડ્યા છે. પાણીની સમસ્યાઓ છે, નેરો પર પાણી આવ્યા નથી, બરોબર. પછી આ વીમા કંપની, વીમા ખેડૂતો ભાઈ પાક જેટલો વીમા લે છે, વીમા કોઈ આપ્યા જ નથી. હજી રૂજી કોઈ હજી બન્યું કે આ છેલ્લા 10 વર્ષમાં વીમા ચાલુ કર્યા ત્યાંથી કોઈ વીમા આપ્યા જ નથી. કોઈને કીધું કે નહીં વીમા? કોને કહે સાહેબ? બેંક કંપની કે બેંક સરકાર કે નહીં આપતી? શું કરીએ? ભારે કરી દેલા વીમા અહીંયા હજુ સુધી મળ્યા નથી એવા રૂની ગામના ખેડૂતનું કેવું છે. તો કોને કોને મળ્યા વીમા મેળવવા? કોઈને મળ્યા જ નહીં સાહેબ અમને તો. કેમ? કોને કોને મળવા ગયા હતા વીમો લેવા હાટું થી? બેંકો ગયા હતા સાહેબ, અમે બેંકો જઈએ, બીજા ભાઈ કોના ભાઈ જઈએ? બેંકો વાળા કે છે કે સરકારે આપ્યા નથી ને વીમા હજી મળ્યા નથી. બીજા કાંઈ કાકા ઉભા છે, મોટી ઉંમરના છે, એને પૂછીએ આપણે. કાકા મજામાં? આ ચૂંટણી આવી ગઈ તો શું તૈયારી છે, કેવું વાતાવરણ છે, શું કહો છો? સારું છે, વિકાસ સારો છે, પણ કશું હાલતા નહીં. ચલો વિકાસ હું કામ નથી આપતા. હજુ નહીં જો રોડ આલ્યો કે નહીં, કોઈ ખેડૂતને લાભ આલ્યો. ખેડૂ આ ગામનો છે, ઈ હું હું હજી ઈચ્છે છે, હું હું હોવું જોઈએ? ઈચ્છે છે હજુ તો જો વીમા કંપની આખું ભર ફેલચ્યું ને, કોઈને વીમો આલ્યો? પાક વીમા લીધે, પાક ધીરે લીધેલા એનો વીમા પૈસા કાપ્યા, પણ કોઈ રૂપિયો આલ્યો નહીં, બરોબર. સિંચાઈની યોજના કેવી છે ગામમાં, રૂની ગામમાં? પાણી આવવાનું શું કરવું જોઈએ? પાણી આવે તો કોઈ વાયતર થાય, પણ પાણી નેરો જમ્યું કાપી, હવે પાણી આવતું નહીં, હવે શું કરવા? પાણી અહીંયા આવતું નથી. બીજા બૈરાઓ જે છે ગામના ઉભા છે, લાજુ કાઢી કાઢી મોઢું દેખાડશે ને પણ વાત કરશે આપણી. અરે બેન, હું કહો છો આ ચૂંટણીનું તમારા ગામની અંદર મહિલાઓને લઈને કેવું વાતાવરણ છે? અમારે તો કોઈ લાભ આપતા નહીં ને અમારા ગામમાં કશી. અમારે તો અમે 15 વર્ષથી વિધવા છો, પણ અમારે કોઈ લાભ મને નહીં આવ્યો હજી. તો લાભ લેવા ક્યાંય ગયા હતા કે નહીં? ઘરે આપવા થોડા આવે કોઈ કઈ? ફોરમ ભરે ભરે ખર્ચો કરી કરીને થાક્યો. સેના સેના ફોર્મ ભર્યા તમે? કરાના મકાન ના ભર્યા, પછી મેં તો લોન લીધી છે, લોન નો હપ્તો અત્યારે બાકી છે, નહીં ભર્યો ઘર માટે કરીને. પણ તો કોઈ કોઈ લોડે નહીં આલે, કોઈ હપ્તો નહીં આવતો કશું. એ બૈરાઓ ને જે છે આ રૂની ગામમાં એ કઈ મળ્યું નથી. બીજા એક યુવાન છે ચૂંટણી ને, એને આ યુવાન ને પૂછી કે આ વાતાવરણ ગામનું કેવું છે. ચૂંટણી લઈને ગામમાં યુવાન શું વિચારે છે, કેવું હોવું જોઈએ, શું છે? કોઈ પ્રશ્નો ખરા કઈ? ગ્રાન્ટો આવી કેટલી વપરાણી, ક્યાં જરૂર છે, શું જરૂર છે હજી? બોલો. વાતાવરણ સારું છે 2019 ચૂંટણી પ્રત્યે, વિકાસભાઈ સારો છે, મોદી સરકાર જે યોજના લઈને આવ્યો એ પણ સારી છે. યુવાનો મતદાન કરવા સારું થી બધાને લઈ જાય, પોલિંગ મતદાન કરવા હારું થી લોકોને જાગૃત કરશે કે નહીં કરે, કઈ રીતે આખું આયોજન કર્યું મતદાન કરવા હારું થી? એ આયોજન તો 2019 ચૂંટણી આવે એ પછી ખ્યાલ આવે. હું કયો કાકા, ગ્રાન્ટ કેટલી વપરાણી, ક્યાં વપરાણી? કેન્દ્ર સરકારની મળી જ નથી રૂની નામે, બરાબર. અને અમારે જોઈએ છે યુવાન સંસદ, જે આવી બુઢા ના ચાલે, અમારી નિવૃત્ત જો યુવાન આવે તો કંઈક વિકાસ કરે, કોઈક નહીં મોટા એવા એના મગજમાં કોઈ એવા કામો દેખાય. અને આ જે નિવૃત્ત આવે એ લોકો તો કશું કરતા જ નહીં, ઊંઘી જવાનું. આ યુવાન જોઈએ છે અમને સંસદ, જે ઉંમર જેમની થઈ ગઈ, નિવૃત્ત થઈ ગઈ, નથી જોતા. અને હું કામ જોઈ છે યુવાન કયો તમારો? યુવાન આવે તો કંઈક વિકાસ થાય, અને કંઈક એ 21મી સદીના જે આપણને બતાવે ને એ વિકાસો, અમને કામો બતાવે, ખેડૂત લક્ષી કઈ વૈજ્ઞાનિક ઢબની ખેતી બતાવે, એવા અમને માર્ગદર્શનો મળે, સારા એવા કામો મળે. આ સિંચાઈ માટે અમે બહુ જ પ્રયત્નો કર્યા, પણ અમને પાણી જ નથી મળ્યું નેરનું. નેર આવી છે પણ પાણી નેર કઈ નેર નીકળે, કઈ નેર છે, પાણી ક્યાંથી? ના, સુફલામ સુફલામ એનો પેટા વિભાગ છે, તેનું પાણી નથી. એવું જી બધી બિલકુલ નહીં આવ્યું, બિલકુલ નહીં પાડ્યું. પાણી આવી જાય તો શું ફાયદો શું થાય ગામમાં, રૂની ગામમાં? ફાયદો ખેતી વેતી નો સારું થાય, વિકાસ વિકાસ બધી રીતે. પાણી નો થર ઊંચો આવે, બોરામાં પાણી બહુ ઊંચો આવે. હું કહો છો કાકા, પાણી આવી જાય ગામમાં તો કેવી તકલીફો કેટલીક દૂર થાય, શું થાય? પાણી આવવાથી જે બોરોના સ્તર છે થોડા ઊંચા આવે, અને ખેતીમાં હરિયાળી ખેતી થાય, કોઈને પશુપાલનને કંઈ કરવું હોય તો એનો સાથે એનું સંકળાય,
અને ખેડૂતલક્ષી સરકાર કોઈ પણ હોય તો ખેડૂતલક્ષી હોય અને ગામડાનો વિકાસ સારો થાય એ રીતે એનું અમે ઈચ્છીએ છીએ એમ. તો આ ચૂંટણી જે આવી ગઈ એમાં કયા કયા મુદ્દાઓ તમે ધ્યાન રાખશો, ખેડૂત તમે જુઓ તો કયા કયા મુદ્દાઓને ધ્યાન રાખશો મતદાન કરતા પહેલા? મતદાન કરતા પહેલા એક ગામડાનો વિકાસ થાય અને ખેડૂતલક્ષી સરકાર આવે એ જ અમારો ધ્યેય. એ ખેડૂતલક્ષી સરકાર હોવી જોઈએ અને આ મતદાન કરતા પહેલા ખેડૂતના જે પ્રશ્ન છે ઋણી ને ગામના એ પૂરા થવા જોઈએ. હા આ ભાઈ પાછા કઈ કે છે, હું કે છે પૂછ્યું, શું કયો કાકા તમે? ખેડૂતને આપવાનું સસ્તું હોય છે, લેવાનું મોઘું હોય છે, તો એને હેઠળ શું કરવું જોઈએ? હવે પરિવર્તનની જરૂર છે, સરકાર પરિવર્તનની જરૂર છે. કોઈ લાભ મળતા નહીં, સરકાર પાંચ વર્ષે પરિવર્તન થાય એવું અમે ઈચ્છીએ છીએ. તો પાંચ વર્ષે પરિવર્તન જોઈએ અને અમારા સંસદ તો દેખાવાના નથી પાંચ વર્ષે, કે હાજરમાં શું નહીં જ ખબર નહીં. સંસદમાં ચોરેથી જોવા નથી મળ્યા, ક્યાં છે શું છે કઈ ખબર નથી. અને રૂની ગામના જે ખેડૂત છે એ ખેડૂત એવું વિચારી રહ્યા છે કે આ સરકાર જે છે એ ખેડૂત લક્ષી સરકાર હોવી જોઈએ, જેનાથી ખેડૂતોને કંઈક ને કંઈક ફાયદો થાય. તો આ વોટ યાત્રાની અંદર પાટણનું રૂની ગામ હતું, હાલો હવે જઈ વોટ યાત્રા લઈને બીજે ગામ.